ભરૂચના મંડવા ગામ નજીક ટ્રેલર પાછળ બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો, જેમાં ચાર લોકોના મોત નિપજ્યા, જ્યારે સાતથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં એક બાળકી, એક મહિલા અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. સુરતથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલી બસને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. તો અનેક મહત્વની જે ઘટના બની, અકસ્માતની આ ઘટના ગંભીર ઘટના, ટ્રેલર પાછળ બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. ચાર લોકો આ ઘટનામાં મોતને ભેટ્યા છે. સાતથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મંડવા ગામ નજીક અકસ્માતની આ ઘટના બની હતી. ભરૂચમાં જ્યાં એક બાળકી, એક મહિલા અને બે પુરૂષના મોતના સમાચાર છે. માહિતી આપશે સંવાદદાતા જય વ્યાસ. જય, અકસ્માતની આ ઘટના બની હતી, કેવી રીતે અકસ્માત સર્જાયો હતો અને શું આપની પાસે વધુ વિગતો? જી દાદા, ગત મધ્યરાત્રિના એક બસ સુરતથી સૌરાષ્ટ્ર તરફ મુસાફરોને બેસાડીને જઈ રહી હતી. તે દરમિયાન ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 8 પર જે માંડવા ગામ છે, માંડવા ગામ પાસે જે આગળ ચાલતું ટ્રેલર હતું, તો ટ્રેલરની પાછળ જે બસ ચાલકે ગફલત ભરી રીતે ડ્રાઇવિંગ કરી અને બસ ધડાકાભેર ભટકાવી હતી, જેમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જે બસ છે તેનો કચ્છર ગણ મળી ગયો હતો અને બસમાં સવાર 4 જેટલા લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે 8 જેટલા મુસાફરોને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે રાત્રિના સમયે ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું. ઝઘડિયા અને અંકલેશ્વર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી અને જે વાહન વ્યવહાર છે તે પૂર્વવત કરાવ્યો હતો. હાલ જે 4 લોકોના મૃત્યુ થયા છે તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે અને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. જી જી, આભાર માહિતી બદલ. તો દુઃખદ સમાચાર, જ્યાં અકસ્માતની ઘટના બની હતી, ટ્રેલર પાછળ બસ ઘૂસી જતા અકસ્માતની આ ઘટના બની, જેના કારણે 4 લોકો મોતને ભેટ્યા છે. 7થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.